तो इतिहास में पहली बार दाहोद जिला में लीमखेड़ा की एडिशनल सेशन कोर्ट द्वारा बलात्कार और मर्डर ना आरोपी ने फांसी की सजा मिली है और 5 हजार नो दंड साथ दाहोद जिला ना सिंगवड तालुका ना छापरवड गाम में एक हवसखोर द्वारा 2.5 वर्ष की मासूम बाळा पर बलात्कार करीने मारी नाखवामां आवी हती। जे बाबत नो केस लीमखेड़ा कोर्ट में 2018 में दाखल थयो हतो, तेनो निर्णय 2022 में आवी गयो हतो। तो सिंगवड तालुकाना छापरवड गामे गत तारीख 16 सप्टेम्बर 2018 रोज भोग बननार उम्मीना पोताना घरना आंगणामां रमती हती। ते दरमियान तेना ज गामनो अने कौटुंबिक काको भोपत कांति सवारे 10 वाग्याना सुमारे उर्मिलाने वेफर लई आपवानी लालच आपीने तेने घरेथी लई गयो हतो अने आ मासूम बाळाना घरेथी आश्रे 0.25 किलोमीटर दूर मनसुख नाथाना ताड़वाड़ा खेतर में लई जईने तेने एकलतानो लाभ लईने मासूम बाळा उपर बलात्कार गुजारी अने जानथी मारी नाखी तेना मृतदेहने त्यां ज फेंकीने नासी गयेल हतो। जेर बीजी तरफ छोकरी घर में न होवाथी तेना माता पिता द्वारा रणदिकपुर पोलिस स्टेशन में जाण करता पोलिस नो स्टाफ तेमज गाम लोको साथे मळीने तपास करता बाळानो मृतदेह मनसुख नाथाना खेतरमांथी बीजा दिवसे मळी आव्यो हतो अने त्यारबाद पोलिस द्वारा तपास करता जाणवा मळ्यु हतु के तेना ज काका भोपत तेने घरेथी लईने बलात्कार गुजारी अने तेने मोतनी घाटे उतारेल छे। તેમ જણાવી આવતા આરોપી વિરુદ્ધ લીમખેડાની એડિશનલ સેશન કોર્ટમાં કેસ ચાલતો હતો, તેનો ચુકાદો લીમખેડા કોર્ટના જજ ભૂપેશ શંભુભાઈ પરમારે સરકારી વકીલ શંકરભાઈ બી ચૌહાણની ધારદાર દલીલોને આગ્રહ રાખીને દેહાંત દંડની સજા ફટકારતો હુકમ કરવામાં આવ્યો હતો, જેમાં ભારતીય દંડ સંહિતાની કલમ 376ના શિક્ષાપાત્ર ગુનામાં આરોપ ઠરાવીને 10 વર્ષની સખ્ત કેદની સજા કરતો હુકમ કરવામાં આવ્યો હતો તથા 302 મુજબના ગુનામાં ફાંસીની સજા તેમજ 5000નો દંડ અને દંડ ના ભરે તો વધુ 1 વર્ષની કેદની સજા ફટકારતો ઐતિહાસિક હુકમ કરવામાં આવતા કોર્ટ સંકુલમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો। મારું નામ ચતુરભાઈ પારુભાઈ છે, એ મારા છોકરાની છોકરી થાય છે, જે આ કોર્ટે નિર્ણય લીધો છે તે બરાબર છે, મારા પરિવાર અને ગામ લોકોને આ નિર્ણય મંજૂર છે, તેવા આરોપીઓને ફાંસીની સજા થવી જોઈએ। આજ રોજ નામદાર કોર્ટે સને 2018ની સાલમાં એક આરોપીએ તેની સગી ભત્રીજીને જે 2.5 વર્ષની એના દાદા પાસે રમતી હતી તેણીને વેફર અપાવું છું તેમ કરીને તેણીનું અપહરણ કરી અને વેફર લઈ જઈ અને તેને તેણી ઉપર બળાત્કાર કરી તેને મારી નાખી ઝાડી ઝાખરામાં એને લાશ નાખી ફરાર થઈ જતા તે બાબતનો રંદીકપુર પોલીસમાં ગુનો દાખલ થતાં પોલીસે તપાસ કરી આરોપી અટક કરી અને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરતા નામદાર કોર્ટે આજ રોજ કેસ ચાલી જતાં અમારી સરકાર તરફે આ કેસ સાબિત થયેલો ગણી અને નામદાર કોર્ટે આરોપીને 376ની કલમમાં 10 વર્ષની સજા અને 302 સાથે પોક્સોની કલમો ને વાંચ સાથે વાંચી આજ ફાંસીની સજાનો હુકમ કરેલો છે, જે નામદાર કોર્ટે બરાબર યોગ્ય હુકમ કર્યો છે અને આવા આરોપીને આજ સજા હોવી જોઈએ, જે કૃત્ય અમારી નામદાર કોર્ટે અમારી રાક્ષસી કૃત્ય કરતાં ખરાબ કૃત્ય ગણી અને ફાંસી કરી છે, જે બિલકુલ બરાબર છે। સુરેશ કાપડિયા સાથે લાઈવ 24 ન્યૂઝ દાહોદ।